जय स्वामीनारायण मित्रों, आज आपणे બેક્ટેરિયામાં પ્રત્યાંકન, ગઈકાલે આપણે ડીએનએ ટુ આરએનએ ની વાત કરેલી, આજે આપણે નાના બે ટોપિક છે જરા જોઈ લઈએ. બહુ જેટલા કંઈ ઇમ્પોર્ટન્સ નથી, છતાં આપણે જોવા જરૂરી છે. બરાબર, બેક્ટેરિયામાં પ્રત્યાંકનની ક્રિયા તો બહુ જ સિમ્પલ છે. તો જો અહીંયા આકૃતિ આપેલી છે, બરાબર, એટલે અહીંયા જોઈએ. સૌ પ્રથમ તો વાત કરીએ તો બેક્ટેરિયા જે છે એમાં કોષરસ કોષકેન્દ્ર જે છે એનું સુસ્પષ્ટ વિભેદન નથી થયું, એટલે એમઆરએનએ જે છે એનું સર્જન થાય એ ભેગું ભેગું જ એની જોડે જોડે ભાષાંતરણની ક્રિયા ચાલુ થતી હોય છે. ઓકે, તો આ બેક્ટેરિયાની અંદર આવું વસ્તુ જોવા મળે છે. બરાબર, આમ જનરલી આપણે જોઈએ તો બેક્ટેરિયાથી મનુષ્ય સુધી ટ્રિપલ યુ 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 ફિનાઇલ એલેન આ બધાનામાં કોમન જ હોય. બરાબર છે, આ કોમનની વાત કરું છું ખાલી. એટલે બેક્ટેરિયા જે છે એની અંદર કોષરસ અને કોષકેન્દ્ર એવું સ્પષ્ટ ભિન્ન નથી હોતું, એટલે એમઆરએનએ પ્રત્યાંકન ચાલુ હોય ત્યારે જ ભાષાંતરની ક્રિયા શરૂ થઈ જાય છે. બરાબર છે, એટલે આ ક્રિયા જે છે એ અંદર જ આ પ્રકારે એમઆરએનએનું સર્જન થાય ત્યારે પ્રત્યાંકનની ક્રિયાની શરૂઆત થાય. ઓકે, હવે આરએનએ પોલિમરેઝ જે આ ઉત્સેજકો થોડાક યાદ રાખજો. એટલે આગળ આપણે ડીએનએ રેપ્લિકેશન જોયેલું, એની અંદર લાઇગેઝ, હેલિકેઝ, ગાયરેઝ, પછી બીજો હતો ડીએનએ પોલિમરેઝ, બરોબર છે, આરએનએ પોલિમરેઝ. બરોબર, તો આવા ઉત્સેજકો જરા અંતઃસ્ત્રાવો હોય કે ઉત્સેજકો તે યાદ રાખવા. હવે આરએનએ પોલિમરેઝ છે, આરએનએ પોલિમરેઝની આ ત્રણ ભાગ પડે. તો એ તમે લોકો નવમા દસમા ધોરણમાં ભણી ગયા, એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ, રિબોસોમલ આરએનએ. એમઆરએનએ ધેટ મીન્સ કે મેસેન્જર આરએનએ, સંદેશાવાહક આરએનએ. ટીઆરએનએ એટલે ટ્રાન્સફર આરએનએ, બરોબર છે, અને રિબોસોમલ ની અંગિકા છે એઆરએનએ, આરઆરએનએ. હવે એમઆરએનએ શું કામ કરે? તો એમઆરએનએ કોઈ પણ કોષ હોય એની અંદર એનું કોષકેન્દ્ર હોય, તો એની અંદર ડીએનએ રંગસૂત્ર દ્રવ્ય એ હોય, તો એટલે માહિતી બધી આનુવંશિક ક્યાં પડી હોય? ડીએનએની અંદર. એટલે આ એમઆરએનએ જે છે એ કોષકેન્દ્ર જે છે એમાંથી કોષરસમાં આ માહિતી, આ સંદેશાઓને પહોંચાડવાનું કામ કરે છે. બરાબર છે, માટે એને એમઆરએનએ તરીકે ઓળખવામાં આવે છે. અને સંદેશા ક્યાંથી ક્યાં લઈ જાય છે? તો એ કોષકેન્દ્રમાંથી સંદેશા કોષરસની અંદર માઇગ્રેટ કરે છે. બરોબર છે, એટલા માટે એને સંદેશાવાહક આરએનએ કહે છે. નેક્સ્ટ, ટ્રાન્સફર આરએનએ. હવે કોષરસની અંદર બધા એમિનો એસિડ આવી ગયા, બરોબર છે, તો એ એમિનો એસિડને વાંચીને સમજીને એ બધા ટ્રાન્સફર કરવાનું કામ ટીઆરએનએ જે છે કોષરસમાંથી એમિનો એસિડ જે એકત્રિત કરી વન બાય વન અને એ એમઆરએનએ ઉપર સ્થાપિત કરવાનું કામ કરે છે, ટ્રાન્સફર કરવાનું કામ કરે છે, એટલે એને ટ્રાન્સફર આરએનએ, ટીઆરએનએ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે રિબોસોમલ આરએનએ જે છે એ ખાસ પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર છે. એ ઉપરાંત એ ઉત્સેચકીય પ્રક્રિયાઓ સાથે બંધારણીય અને ઉત્પ્રેરક કામ કરે છે, એટલે ઉત્સેચકીય બંધારણ ધરાવે છે. એટલે આ ત્રણ મેટર થઈ ગઈ, એમઆરએનએ, ટીઆરએનએ, આરએનએ. હવે આપણે આરએનએ પોલિમરેઝ અહીંયા મિત્રો સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આ ડીએનએની બે શૃંખલાઓ છે, બરોબર. આ પ્રક્રિયા જે છે ત્રણ તબક્કાઓમાં થાય છે. પહેલી એક પ્રારંભ તબક્કો, પ્રલંબન તબક્કો અને સમાપ્તિ તબક્કો. તો પહેલો તબક્કો, બીજો અને આ ત્રીજો. તો પ્રારંભિક તબક્કો, શરૂઆતના તબક્કાની અંદર આપણે વાત કરીએ તો આ ડીએનએ કુંતલ છે, બરોબર. આપણે આગળ ટેમ્પલેટ વિશે ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છે. તો આ જે આરએનએ બનાવવાનું છે, બરોબર, એ માટે એક શૃંખલા એ ટેમ્પલેટ તરીકે વર્તે, બરોબર. હવે સૌથી પ્રથમ આરએનએ પોલિમરેઝ જે છે, કારણ કે ડીએનએ માંથી આરએનએ બને, તો ડીએનએ આરએનએ પોલિમરેઝ જે છે એની સાથે આ આરએનએ પોલિમરેઝ છે આ, અને એની અંદર આ સિગ્મા કારક એની સાથે જોડાય, એટલે એ શરૂઆત કરી આપે પ્રારંભ અવસ્થાની શરૂઆત. એટલે આરએનએ પોલિમરેઝ અને સિગ્મા કારક જોડાતા પ્રત્યાંકનની ક્રિયાની શરૂઆત થાય. ડીએનએ બેક્ટેરિયામાં પ્રત્યાંકનની ક્રિયાની શરૂઆત ક્યારે થાય? તો આરએનએ પોલિમરેઝ અને સિગ્મા કારક આ બંને જોડાય એટલે પ્રત્યાંકનની ક્રિયાની શરૂઆત થાય. ઓકે, તો અહીંયા ક્રિયાની શરૂઆત થઈ ગઈ. હવે શું થાય? તો પ્રક્રિયાની શરૂઆત થાય પ્રત્યાંકનની, પ્રક્રિયાની શરૂઆત થતાં પ્રત્યાંકનની ક્રિયાની શરૂઆત થાય, બરોબર. એટલે થોડાક સમય પછી આ એનો સિગ્મા કારક જે છે આ એની અંદર હોય એ દૂર થઈ જાય, એટલે સિગ્મા કારક આ જે ભાગ છે આટલો ભાગ એ દૂર થતો હોય છે, બરોબર. એટલે સિગ્મા કારક દૂર થાય અને હવે આરએનએ એટલો રહ્યો, હવે કોણ? આરએનએ પોલિમરેઝ. તો
આરએનએ પોલિમરેઝ જે છે એ પ્રલંબનની શરૂઆત કરશે. આ એટલું બચ્યું એ પ્રલંબનની ક્રિયાની શરૂઆત કરશે. અહીંયા તમે જોઈ શકો છો આરએનએ પોલિમરેઝ છે, સિગ્મા કારક છે, અને પ્રત્યાંગની શરૂઆત કરી. હવે પ્રક્રિયા શરૂ થઈ હતી પછી આ સિગ્મા કારક દૂર થઈ ગયો એટલે આની અંદરથી ખાલી બચશે કેટલી વસ્તુ, આ જે ભાગ છે એ આટલો જ ભાગ બચશે. એટલે આ કોણ બચ્યું? ખાલી આરએનએ પોલિમરેઝ, આરએનએ પોલિમરેઝ ખાલી બચ્યો. આ દૂર થઈ ગયું સિગ્મા કારક, બરોબર છે. અને આ જે છે પ્રલંબની ક્રિયાની શરૂઆત કરી છે મિત્રો. નેક્સ્ટ અંદર શું થશે તો અહીંયા આપણે આ પ્રલંબની ક્રિયાની શરૂ, પ્રલંબની ક્રિયાની શરૂ થાય એટલે આરએનએનું નિર્માણ થાય. કોણું નિર્માણ થાય? આરએનએ. એટલે પ્રારંભ પ્રલંબન, પ્રલંબનની ક્રિયા જે થાય એ વખતે આરએનએ પોલિમરેઝ પ્રલંબની ક્રિયા કરે અને અંતે આરએનએનું નિર્માણ થાય. તો પહેલી વસ્તુ આરએનએ આરએનએ પોલિમરેઝ અને સિગ્મા કારક જોડાય, પ્રત્યાંગની શરૂઆત થાય. પછી એ જ ક્રિયા વખતે આ સિગ્મા કારક દૂર થઈ જાય એટલે બચે ખાલી કોણ? આરએનએ પોલિમરેઝ. તો આરએનએ પોલિમરેઝ જે છે પ્રલંબની ક્રિયાની શરૂઆત કરે અને અંતે આરએનએ નું નિર્માણ કરવાની ક્રિયા કરે છે પ્રલંબની અંદર. થર્ડ પેટર્ન આવે સમાપ્તિ. હવે સમાપ્તિની અંદર શું, આ જે સિગ્મા કારક જે છે એ પ્રારંભિક કારક છે, શરૂઆતનો ફેક્ટર છે. અને હવે સમાપ્તિ આવે એન્ડ એનો ત્યારે આ જે વાત કરેલી કે આરએનએ પોલિમરેઝ જે છે એ અને આ પી એટલે આરએચઓ કારક, આરએચઓ કારક સમાપ્તિ કારક એટલે આ જે છે લખે છે આવું કે ભાઈ આ આરએચ એ સમાપ્તિ કારક છે, એનું સિમ્બોલ આપ્યું છે પી. તો આ પી સાથે જેવી રીતે અહીંયા સિગ્મા સાથે આ જોડાયો હતો એવી રીતે આ જે છે એ આરએનએ પોલિમરેઝ છે અને પી આ સમાપ્તિ કારક, આ બંને જ અહીંયા જોડાય છે એટલે પ્રક્રિયાની અહીંયા પૂર્ણાહુતિ થાય છે, બરોબર. એટલે અહીંયા તમે જુઓ આરએનએનું નિર્માણ થઈ ગયું છે, બની ગયો છે. અને આ છૂટા પડી જશે આરએનએ પોલિમરેઝ અને આ પાછો સમાપ્તિ કારક, આ જોડાય એટલે સમજવું કે પ્રક્રિયા અહીંયા પૂરી થાય છે. તો આ પ્રકારે અહીંયા બેક્ટેરિયામાં પ્રત્યાંગની ક્રિયા આકૃતિ અને ખાલી 5 સેન્ટેન્સ મિત્રો યાદ રાખશો એટલે આપણે બેક્ટેરિયામાં પ્રત્યાંગની ક્રિયા નથી પૂછાતી, છતાંય પૂછાય તો આપણને ખબર રહે. એક જ વસ્તુ યાદ રાખવાની, 3 પ્રકાર એમઆરએનએ, ટીઆરએનએ અને રિબોસોમલ આરએનએ. એનું કામ શું છે? તો આપણે કીધું ભાઈ એમઆરએનએ એ કોષ કેન્દ્રમાંથી જે આનુવંશિક માહિતી હોય એ માહિતીને પહોંચાડવાનું કામ કરે. ક્યાં લઈ જાય? તો કોષરસમાં. પછી કોષરસમાં એની માહિતી આવી ગઈ, બરોબર. ત્યાંથી હવે એમઆરએનએ બને, તો એમઆરએનએ બને એની પર લાવે કોણ? તો ટીઆરએનએ લાવે. અને આ બધું બની ગયા પછી શું? પ્રોટીન સંશ્લેષણ થવું જોઈએ. તો આરએનએ આરએનએ એ પ્રોટીન સંશ્લેષણ કરશે. પ્રક્રિયાની શરૂઆત અહીંયાની થાય, પ્રારંભ પ્રલંબન સમાપ્તિ. તો પ્રારંભની અંદર હંમેશા આરએનએ પોલિમરેઝ અને સિગ્મા કારક આ બંને વસ્તુ જોડાય. પ્રક્રિયા પૂર્ણ થતાના આરે, પ્રલંબનની પ્રારંભની પ્રક્રિયા પૂર્ણ થતાના આરે સિગ્મા કારક દૂર થાય એટલે બચે ખાલી માત્ર કોણ? આ આરએનએ પોલિમરેઝ. હવે આરએનએ પોલિમરેઝ જે છે એ પાછો પ્રલંબની ક્રિયાની શરૂઆત કરે અને એક ક્રિયાની શરૂઆત થતાં આરએનએનું નિર્માણ થાય. હવે આ આરએનએનું નિર્માણ થાય, બરોબર છે, એટલે પાછળ સમાપ્તિ તરફ આગળ વધે ક્રિયા. એટલે આને અંતે આ જે આરએનએ પોલિમરેઝ જે છે, બરોબર, એ અને આ સમાપ્તિ કારક જોડાય તો પ્રક્રિયા અહીંયા પૂર્ણ થતી હોય અને આ પ્રકારે આરએનએ નિર્માણ થાય. તો આ બેક્ટેરિયામાં આવી રીતે પ્રત્યાંગની ક્રિયા જોવા મળે છે. પણ હવે સુકોષ કેન્દ્રીય સજીવો અને આદિકોષ કેન્દ્રીય સજીવો એની અંદર પ્રત્યાંગની સુકોષ કેન્દ્રીય સજીવો જે છે એની અંદર કેવી રીતે ક્રિયાઓ થતી હોય એ આપણે જોઈએ. લીધું સૌ પ્રથમ અહીં આપણે વાત કરીએ આરએનએ પોલિમરેઝ. આરએનએ પોલિમરેઝ જે છે એના 3 ભાગ એમાં આરએનએ પોલિમરેઝ આવેલા હોય છે. પહેલો આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2, આરએનએ પોલિમરેઝ 3. તો આ 1, આ 2 અને 3 આરએનએ પોલિમરેઝ 1, 2 અને 3. હવે એની અંદર તમે જો આરએનએ પોલિમરેઝ છે તો આ આરએનએ પોલિમરેઝ જે છે એ પ્રત્યાંગની ક્રિયા વખતે આરએનએ બરાબર એમાં 28S, 1.18S અને 5.8S. આ S મતલબ શું? આપણે અધ્યાયમાં ભણી ગયા S બરાબર સ્વીડબર્ગ એકમ. આ S નો મતલબ એવો થાય, બરાબર છે. તો આવી રીતે 28S, 18S અને 5.8S નું પ્રત્યાંગ અહીંયા થતું હોય છે કયા? પોલિમરેઝ 1 ની અંદર. ત્યારબાદ RNA પોલિમરેઝ 2 આ શું કામ કરશે? HNRNA પ્રત્યાંગ કરશે. કોણ? RNA નું HNRNA, બરોબર. HNRNA પણ આપણે વાત કરી ચૂક્યા છે મિત્રો. HNRNA નો મતલબ
પ્રિટેરો જીનસ કે વિષમ આરએનએ તરીકે એને ઓળખવામાં આવે છે. તો એચએનઆરએ પિટ્રોજેનિક વિષમ આરએનએ એ આની સાથે પ્રત્યાંગન પામે છે. નેક્સ્ટ હવે આરએનએ પોલિમરેઝ છેલ્લો ત્રણ. તો આરએનએ પોલિમરેઝ જે છે એની અંદર 5SRRNA અને SNRNA. SNRNA નો મતલબ પણ અહીંયા તો ભી મને નથી લખ્યો પણ તમે લઈ લેજો. અહીંયા SNRNA એટલે SNRNA એટલે સ્મોલ ન્યુક્લિયર, નાનું કોષકેન્દ્ર એવો અર્થ થાય. SN નો મતલબ થાય સ્મોલ ન્યુક્લિયર, બરોબર. તો આ જે છે SNRNA. હવે મિત્રો સુકોષકેન્દ્રીય સજીવોની અંદર એની વિશેષતા પ્રત્યાંતરની તો આપણે અહીંયા જોઈએ. સૌપ્રથમ તો સૌથી પ્રથમ HNRNA માંથી ઇન્ટ્રોન દૂર થાય. ગઈકાલે આપણે વાત કરી આ હિટ્રોજેનિક RNA જે છે એમાંથી કોઈ પણ વસ્તુ એમાં બે ભાગ ભરાય આપણે આકૃતિ દ્વારા જોઈશું, બરોબર. તો આવી રીતે એની અંદર આવી શૃંખલા હોય, બરોબર. તો આની ઉપર આટલો ભાગ જે આવે અને પાછો આટલો ભાગ અને આટલો ભાગ, તો આ ઇન્ટ્રોન હોય. આ પાછો લાઈટ આવે એ એક્ઝોન ઓલ્ટરનેટ હોય. ઇન્ટ્રોન એક્ઝોન ઇન્ટ્રોન એક્ઝોન. એવી રીતે HNRNA છે હિટ્રોજેનિક RNA વિષમજન્ય RNA એમાંથી ઇન્ટ્રોન્સ દૂર થાય. આ ઇન્ટ્રોન્સ જેવો દૂર થાય એટલે બચે ખાલી કોણ એક્ઝોન એટલે mRNA માં મિથાઇલ ગ્વાનોસાઇડ ટ્રાયફોસ્ફેટ જોડાય. આ જે આ ઇન્ટ્રોન દૂર થઈ ગયો અહીંયા એટલે અહીંયા કોણ જોડાયું, તો આ કોણ જોડાયું અહીંયા ત્યાંના જે મિથાઇલ ગ્વાનોસાઇડ ટ્રાયફોસ્ફેટ, મિથાઇલ ગ્વાનોસાઇડ ટ્રાયફોસ્ફેટ એ જોડાય. એ જે શૃંખલા બને એ શૃંખલા જે બની આવી એને કેપિંગ કહેવામાં આવે છે. તો કેપિંગ એટલે HNRNA ની અંદરથી ઇન્ટ્રોન ભાગ દૂર થાય, બરોબર છે. અને mRNA એ ભાગ દૂર થયો હોય એ જગ્યાએ મિથાઇલ ગ્વાનોસાઇડ ટ્રાયફોસ્ફેટ જોડાય એને કહેવાય કેપિંગ કહેવાય. શું કહેવાય? કેપિંગ. નેક્સ્ટ હવે જોઈએ તો પ્રાથમિક પ્રત્યાંતર શરૂઆતનો પ્રત્યાંતરમાં બનતા RNA શરૂઆતમાં જે RNA બન્યો હતો RNA એમાંથી એક્ઝોન અને ઇન્ટ્રોન બંને હોય. શરૂઆતમાં શું હોય કે આ પ્રક્રિયાની અંદર કે આ જે છે આ તો આ પ્રકારે એની અંદર આ ઇન્ટ્રોન પણ હોય અને એક્ઝોન પણ હોય. એટલે આ ઇન્ટ્રોન પણ હોય અને એક્ઝોન પણ હોય બંને છે. હવે બંને હોય છે ત્યારબાદ આ જે છે ખાસ SPLICIAG સ્પ્લિસિંગ દ્વારા ઇન્ટ્રોન દૂર થાય. આના દ્વારા શું થાય? સ્પ્લિસિંગ દ્વારા કોણ દૂર થાય? ઇન્ટ્રોન, બરોબર છે. ઇન્ટ્રોન દૂર થાય એટલે એક એને જોડાય અને એટલે આ ઇન્ટ્રોન દૂર થાય અને એક્ઝોન જોડાઈ જાય એટલે mRNA બનાવે. અહીંયા તમે જુઓ કે આપણે જોયું તો મિથાઇલ ગ્વાનોસાઇડ ટ્રાયફોસ્ફેટ ક્યારે બન્યો? ઇન્ટ્રોન દૂર થયો એટલે. પ્રાથમિક પ્રત્યાંગનમાં બનતા RNAમાં એક્ઝોન અને ઇન્ટ્રોન બંને હોય છે, બરોબર. ત્યારબાદ એ કઈ ક્રિયા થાય? અહીંયા સ્પ્લિસિંગ ની ક્રિયા થાય. એના કારણે આ ઇન્ટ્રોન એક્ઝોન જે છે એમાંથી ઇન્ટ્રોન દૂર થાય અને એ જગ્યાએ પાછો કોણ જોડે જાય? એક્ઝોન જોડાય અને mRNA નું નિર્માણ કરે, મેસેન્જર RNA નું નિર્માણ કરે. અને mRNA ના અંત ભાગમાં છેલ્લે પૂંછડી ઉપર અંતે, બરોબર છે, એ કેપિંગ જોયું શરૂઆત. હવે નીચેનું જોઈએ તમે તો RNA છેલ્લો જે ભાગ હોય RNA ના અંત ભાગમાં એડીનાઇલેટ આ જે એડીનાઇલેટ સમૂહ 200-300 સમૂહ એના જોડાય તેને ટેલિંગ કહેવાય. શું કહેવાય? ટેલિંગ. તો ધ્યાન આપતા શબ્દ ટેલિંગ એટલે શું અને કેપિંગ એટલે શું, બરોબર છે. તો આ જે શરૂઆતમાં HNRNA હતા એમાંથી ઇન્ટ્રોન દૂર થયા એટલે mRNA ઉપર મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ જોડાયો તેને કેપિંગ કીધું. હવે છેલ્લે mRNA ના અંતભાગમાં એડીનાઇલેટ સમૂહ 200-300 જોડાય તેને શું કહેવાય? ટેલિંગ કહે છે. હવે અહીંયા જે mRNA ભાગ mRNA બની ગયો હવે એ mRNA ની ભાષાંતરણ માટે પ્રિપેર છે, તૈયાર છે, બરોબર. એટલે ભાષાંતરણની ક્રિયા થવી જરૂરી છે. તો એના માટે RNA તૈયાર હોવો જોઈએ. પણ ક્યારે તૈયાર થાય? જ્યારે આ પ્રક્રિયામાંથી પસાર થાય એટલે કે એક્ઝોન ઇન્ટ્રોન, બરોબર છે, કેપિંગ અને ટેલિંગ. આ ત્રણ શબ્દો ખાસ ધ્યાન રાખવાના
જ્યારે કી બનતી હોય ત્યારે કેપિંગ, પાછો ટેલિંગ, એક્ઝોન, ઇન્ટ્રોન એના પ્રકાર આરએનએ પોલિમરેઝ 1 2 3. આટલું જ પારિભાષિક શબ્દો નીચે હંમેશા મિત્રો અંડરલાઈન કરો. ટેલિંગ નીચે અહીંયા આપણે કેપિંગ નીચે અંડરલાઈન કરીએ, અહીંયા આ સ્પ્લિક્સિંગ નીચે અંડરલાઈન કરીએ, એટલે પરીક્ષક સીધો કેપિંગ જોયો, સ્પ્લિક્સિંગ જોયો અને ટેલિંગ, એટલે પૂરા માર્ક્સ તમને મળે. ઓકે, એટલે પરીક્ષક કંટાળે નહીં એ ટાઈપનું આપણું પેપર હોવું જોઈએ. લાંબા પેપર લખવાથી કે વધુ લખવાથી વધુ માર્ક્સ ના આવે, પણ એકદમ એનો હાર્ડ ટાઈમ આવી જતો હોય એટલે પૂરા માર્ક્સ તમને મળે. ઓકે, તો આ પ્રકારે અહીંયા મિત્રો બેક્ટેરિયામાં પ્રત્યાંગતંડની ક્રિયા અહીંયા આપણે પૂરી કરી અને નેક્સ્ટ આપણે જોયું પ્રત્યાંગતંડની સુકોષ કેન્દ્રીય ની વિશેષતાઓ આપણે અહીંયા જોઈ. હવે નેક્સ્ટ આવીએ મિત્રો આપણે જેનેટિક કોડ, જનીન સંકેતો વિશે જોઈશું. બરોબર છે કે ટોટલ જનીન સંકેત કેટલા છે, કેવી ગોઠવણી છે, ઓકે, અને એમાં કઈ કઈ મેટર આવે છે, બહુ સરસ છે પેશન જનીન સંકેત. બરોબર, તો નેક્સ્ટ લેસનની અંદર આપણે જનીન સંકેતો વિશે જોઈશું. એટલે ધીમે ધીમે હવે ચેપ્ટર જે છે એ પૂર્ણતા એન્ડ તરફ જઈ રહ્યા છીએ. એટલે 1 થી 6 ચેપ્ટર હું પૂરા કરીશ. બરોબર છે, 5 તો થઈ ગયા છે, 6 પૂરું થાય પછી તમને દરરોજ પહેલા ચેપ્ટરથી માંડીને 6 ચેપ્ટર સુધી બ્રેક કરીશ અને દરરોજ હું જેટલા પ્રશ્નો લખાવું એટલા પ્રશ્નો તમારે ચેપ્ટર વાઇઝ તૈયાર કરવાના. બીજું કાંઈ કરવું નથી મારે. મારે પહેલાં 6 ચેપ્ટર એકદમ સિમેન્ટ કોન્ક્રીટ બનવા જોઈએ. બરોબર, કે 6 ચેપ્ટરનું જે વેઇટેજ છે એની અંદરથી તમે એટલીસ્ટ કહેવાય કે પાસ થઈ જાઓ, નપાસ થવાની કોઈ ચાન્સ રહે નહીં. બરોબર, એટલે 6 ચેપ્ટર મારે ચલાવવું પૂર્ણ થાય 6 પછી 6 ચેપ્ટર જે છે એને કહેવાય ટકાટક કરી દઈએ. બરોબર છે, તમને આપે આપું એટલા પ્રશ્નો તમારે અવશ્ય હશું. એક નોટ્સ બનાવવાની ફરજિયાત નથી પણ આપણા માટે કરવાની. બરોબર છે, એટલે આપણને ખબર પડે કે એક્ઝામ વખતે પણ કેટલું જ વસ્તુ વાંચી જાઓ એટલે કોઈ ટેન્શન લે નહીં. 6 ચેપ્ટરની અંદર લોંગ ક્વેશ્ચન આવે કે શોર્ટ ક્વેશ્ચન આવે. ઓકે, તો મિત્રો અહીંયા બેક્ટેરિયામાં પ્રત્યાંગની ક્રિયા અને પ્રત્યાંગની સુકોષ કેન્દ્રીય વિશેષતાઓ આપણે અહીંયા જોઈ. ખાસ ધ્યાન આપજો અહીંયા કેપિંગ, બરોબર છે, પછી સ્પ્લિક્સિંગ અને ટેલિંગ, આટલી 3 મેટર યાદ રાખવાની. અહીંયા તમારે આરએનએ પોલિમરેઝ સિગ્મા કારક, પ્રારંભિક કારક આરએનએ યાદ રાખશો. બરોબર છે, અને છેલ્લે અહીંયા આપણે સમાપ્તિ કારક, બરોબર, એચઓ કારક યાદ રાખીશું. બરોબર છે, અને આરએનએ પોલિમરેઝ. ઓકે, તો અહીંયા 3 મીટર છે અમારે ટીઆરએનએ, અહીંયા શરૂઆત થાય. બરોબર, પછી અહીંયા આપણે જોયું કે પ્રારંભ વિલંબને સમાપ્તિ આ 3 તબક્કામાંથી પસાર થાય. બરોબર છે, અહીંયા પણ તમે જુઓ કે અહીંયા પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે કરતી આપી છે. હવે નેક્સ્ટ ટાઈમે નાની ફિગર છે પણ જોઈ લઈશું, બાકી કંઈ છે નહીં ફિગરમાં. ઓકે, તો નેક્સ્ટ ટાઈમે આપણે જનીન જેનેટિક કોડ જનીન સંકેત વિશે જોઈશું. ચાલો.